હેપી રિપબ્લિક ઓફ ધ ડે. 26મી જાન્યુઆરી ના દિવસે તમને બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. 26મી જાન્યુઆરી છે આજે અને રિપબ્લિક ઓફ ધ ડે છે, એટલે આજના દિવસ માટે કંઈક નવું જ લઈને આવ્યા છે અમે. અને અમે તમે બસ જોતા જ રહ્યો અને આવો સપોર્ટ કરતા રહ્યો. કલ્પેશ સાની જે બહુ સરસ મજાની વોટ્સઅપની અંદર મને પોસ્ટ આવી હતી, જ્યારે જ્યારે હિમાલય પીગળતું હશે, દર્દ તેના દિલમાંથી નીકળતું હશે, ગોદમાં પોતાની જોઈને લાશો બરફ આંસુ બની ઓગળતું હશે, એક એક સૈનિક છે દસના ભારે, લાલ ધરતીનું હૈયું કેવું વિહરતું હશે, આપણે ઉજવીશું દિવાળી ને ઈદ, કોઈ શહીદનું કુટુંબ ત્યાં ટળવળતું હશે, શહાદત એડે ન જાય શહીદોની, મારા દેશનું નામ દુનિયામાં ઝળહળતું હશે, આઝાદ કરો આતંકવાદથી આ ચમનને, કોઈ આઝાદ થવા પણ ભલા કરગરતું હશે. કલ્પેશ સાની બહુ સરસ મજાની કોમેન્ટ હતી અને હેપી રિપબ્લિક ઓફ ધ ડે કલ્પેશભાઈ. અને આવા અમારા કવિ લોકો બધા બિરાજતા હોય, અને સાહેબ આવા દુનિયાની અંદર કવિ લોકો છે એટલે આપણા દેશની અંદર આવી બધી વાતો અને આવી સુરવીરતાની વાતો સાહેબ લઈને આવતા રહેશે. અને મારે તો લોકો આ કવિ લોકોને ખાસ અપીલ છે કે આવી સરસ સરસ મજાની પોસ્ટ કરતા રહ્યો, એટલે દેશની અંદર આવી કંઈક ક્રાંતિ આવશે સાહેબ. અને આવા કવિને તો મારા 100 સલામ છે, અને કલ્પેશ શાહને કલ્પેશભાઈને પણ મારા 100 સલામ છે. આવી પોસ્ટ લખવા માટે તો સાહેબ હિંમત હોવી જોઈએ ને, જીગર હોવી જોઈએ ને સાહેબ. ખૂબ ખૂબ આભાર છે કલ્પેશ શાહભાઈનો. આજે દોસ્તો અમે એક એવી સેવાની અંદર પહોંચી ગયા છે સાહેબ, અને સુરતની અંદર સાહેબ લોકો વિનામૂલ્ય પણ જમાડે છે. હા, આ દુનિયાની અંદર વિનામૂલ્ય પણ લોકોને જમાડે છે સાહેબ. આજે અમે વિનામૂલ્ય જમવા માટે પહોંચી ગયા છે, અને અહીંયા એ લોકો જે દિલથી જમાડે છે સાહેબ, તમે જોઈ શકો છો કે નાની બેબી પણ આજે જો આપણાને પીરસે છે સાહેબ, મિષ્ટાન પીરસ્યું છે સાહેબ દીકરીએ, અને ખમણ પછી સેવ ખમણી સાહેબ. અહીંયા બધા લોકો અલગ અલગ લોકો સેવા કરવા માટે પહોંચી જાય છે, અને અહીંયા જન્મદિવસના દિવસે લોકો અહીંયા આવી રીતના અનોખી સેવા કરતા હોય છે. સુરતની અંદર આવી અનોખી સેવા કરવા માટે લોકો આવી ગયા હોય સાહેબ, તો એને આપણે કેમ ભૂલી શકીએ. અહીંયા આગળ શાક હોય છે, દાળ ભાત હોય છે સાહેબ, પૂરી આપે છે. અને આજે દોસ્તો જે તમને બતાવું સાહેબ, આ ભાઈનો આજે જન્મદિવસ છે સાહેબ. જન્મદિવસ લોકો આવી રીતના ઉજવે છે. હેપી બર્થડે મેં કીધું છે, મેં કીધું તમારો જન્મદિવસ. મેં આજે સિક્રેટ રાખ્યું છે, મેં બનાવી છે ને વિડીયો સાહેબ, સિક્રેટ વિડીયો બનાવ્યો છે, એટલે લોકોને જાણ નથી કરી. જે લોકોને પીરસે ને એવી રીતના જ અમારે જોવું છે કે એ લોકો કેવી રીતના પીરસે છે. આ માં ખોડિયાર ફાઉન્ડેશન એની અંદર એ લોકો સેવા કરતા હોય છે સાહેબ. તમે જોઈ શકો છો આ ભાઈનો આજે જન્મદિવસ છે સાહેબ. આજે એમની અમૂલ્ય સમય આ લોકો સાથે ફાળવે છે. મને બહુ જ ગર્વ થાય છે આવા લોકો માટે, તો બહુ સલામ છે. કારણ કે આવા દેશની અંદર એવા આવા લોકોની જરૂર છે સાહેબ. દેશની અંદર આવી સેવા કરવા માટે લોકો આવે, ઘણા લોકો છે અને સેવા કરે પણ છે, એટલે આવા વિડીયો અમારે બનાવવા માટે ફરજિયાત બનાવવા જ પડે. યુટ્યુબની અંદર આવા વિડીયો બહુ ઓછા હોય છે, એટલે અમારા આવો વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે તમે સાહેબ જે આવી રીતના તમે જોઈ શકો છો કે આ ભૂખ્યાને ખવડાવું બહુ મોટામાં મોટું પુણ્ય છે. અને સાહેબ આજે તમે જોઈ શકો છો કે પૂરી મને ચણાનું શાક આપ્યું છે, છોલે ચણાનું શાક છે કે જે કાબુલી ચણાનું શાક છે. આનું રિવ્યુ સાહેબ એક નંબર જ આપીશ, કારણ કે 5-સ્ટાર હોટલ કરતાં પણ બેસ્ટ છે. કારણ કે આની રસોઈ અને આનો ટેસ્ટ, આની તુલના કોઈ કરી જ ના શકે, આ કોઈ બનાવી જ ના શકે સાહેબ, અને આનો ટેસ્ટ કોઈ આપી જ ના શકે. કારણ કે જે આ જેનો ટેસ્ટ છે સાહેબ, હું કંઈક વાત ન કરી શકું. સેવ ખમણી છે સાહેબ, અને દાળ ભાત પણ હોય છે, અને આજે ચણાનું શાક, માઇન્ડ બ્લોઈંગ સાહેબ. 5-સ્ટાર હોટલથી પણ બેસ્ટમાં બેસ્ટ છે. અને આ મારો વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે તમે પણ આવી અનોખી સેવા કરજો સાહેબ, અને થોડું સેવા કરો. જેટલી સેવા થાય ને આવી દરેક જગ્યાએ સેવા થાય છે, પણ એવો જેટલો પણ હું લાભ લેવાશે એટલો ચોક્કસથી હું લાભ લઈશ. મને તો ખૂબ જ મજા આવી ગઈ અહીંયા, કદાચ 10માંથી યાર 10 જ હોય ને સાહેબ. અને આ જગ્યાએ પ્રસાદી લેવા માટે આપણે પ્રસાદી કહી શકીએ છીએ, અને આ પ્રસાદી લેવા માટે તમે ચોક્કસથી આવજો, અને આવી સેવા પણ તમે ચોક્કસથી કરજો. આપણે શ્રી શ્રી કેમેરામેન ભાઈ પણ આજે રંગત લેશે આજે સેલ્ફી વિડીયોની અંદર, રાજભાઈ પણ આજે મોજ કરી રહ્યા છે. એ પણ ચણાનું શાક, જે કાબુલી ચણા એનું શાક, અને રાજભાઈ પણ મોજ લઈ રહ્યા છે સાહેબ. આવા વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે દેશની અંદર લોકો આવું સેવા કરી રહ્યા છે, તો હું પણ કેમ ના કરું સાહેબ. મારા થકી જો આવા વિડીયો લોકો જોશે અને આવી સેવા કરવાનો લોકોને લાભ મળશે, તો મને બહુ જ આનંદ થશે. એટલા માટે જ અમારે આવા વિડીયો બનાવતા હોય છે. અને તમે પણ આટલા જેટલો શેર થાય ને આ વિડીયોને જે શેર કરજો સાહેબ, પ્લીઝ ને પ્લીઝ તમે જેટલા શેર થાય, કારણ કે આ વિડીયોથી લોકોને પ્રેરણા મળશે અને લોકો આવી રીતના સંસ્થાની અંદર જોડાશે. સારું દોસ્તો, હવે આપણે
આજે 26મી જાન્યુઆરી છે, તો 26મી જાન્યુઆરી નિમિત્તે આપણે આજે તમને ભારતના સ્વતંત્ર ચળવળ પછી 15 ઓગસ્ટ 1947 રોજ ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રને પ્રાપ્ત કરી. સ્વતંત્ર એ ભારતીય સ્વતંત્રના અધિનિયમ 1947 યુનાઇટેડ કિંગડમના સંસદના એક કાયદો છે, જેણે બ્રિટિશ ભારતને બ્રિટિશ કોમનવેલ્થ બાદમાં કોમનવેલ્થ ઓફ નેશનના બેના સ્વતંત્ર પ્રજાસત્તાક વિભાજિત કર્યા. 15 ઓગસ્ટ 1947 રોજ જ્યોર્જ 6ઠી રાજ્યના વડા અને અલ માઉન્ટ બેન્ટન ગવર્નર જનરલ તરીકે બંધારણની રાજાશાહી તરીકે ભારત પોતાનું સ્વતંત્ર પ્રાપ્ત કરી, દેશ છતાં હજુ સુધી કાયમી બંધારણ નથી, તેના બદલે તેના કાયદાઓ સુધારેલા. કોલોનિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટર 1935 પર આધારિત હતા. 28 ઓગસ્ટ 1947 રોજ મુસદ સમિતિને સ્થાયી બંધારણ તૈયાર કરવા માટે નિમણૂક કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર બી આર આંબેડકરના અધ્યક્ષ હતા. ડોક્ટર ભીમરાવ સાહેબ અધ્યક્ષ હતા અને જ્યારે ભારતનો સ્વતંત્રના દિવસે બ્રિટિશ શાસનથી તેને સ્વતંત્ર ઉજવે છે ત્યારે પ્રજાસત્તાક દિવસ તેને બંધારણની આગમાં ઉજવણી કરી છે. સમિતિ દ્વારા બંધારણની રચના કરવામાં આવી હતી અને 4 નવેમ્બર 1947 રોજ બંધારણીય વિધાનસભા રજૂ કરવામાં આવી હતી. વિધાનસભા બેઠકમાં 166 દિવસ માટે જાહેરમાં સત્રમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પહેલા બંધારણ આપવામાં આવ્યું હતું અને ઘણા ચર્ચા વિચારણા અને કેટલાક ફેરફાર કર્યા પછી 24 જાન્યુઆરી 1950 રોજ વિધાનસભામાં 308 સભ્યો દસ્તાવેજના 2 હસ્તલખિત નકલ પર હસ્તાક્ષર કર્યા હતા. એક હિન્દી અને એક અંગ્રેજીમાં હતું. 2 દિવસ પછી જે 26 જાન્યુઆરી 1950 રોજ હતો તે સમગ્ર આખા વર્ષ દરમિયાન અમલમાં આવ્યો. સમગ્ર રાષ્ટ્ર તે દિવસ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના ભારતીય કાર્યાલયના પ્રમુખ તરીકે પ્રથમ કાર્યાલય શરૂ થયું. સંસદની વિધાનસભા નવા સંવિધાનની સંક્રમતી જોગવાઈ હેઠળ ભારતના સંસદ બની ગઈ અને આ તારીખે ભારત પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી જાન્યુઆરી 1950 રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને 26મી નવેમ્બર 1949 રોજ ભારતીય બંધારણ વિધાનસભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950 રોજ લોકશાહી સરકાર પ્રણાલી સાથે તે અમલ આવી અને દેશ બનવા તરફ દેશનું સંક્રમણ પૂર્ણ સ્વતંત્ર રીતે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. સાહેબ, આપણો આવો રસપ્રદ હિસ્ટ્રી કે જે 26મી જાન્યુઆરી કેમ ઉજવાય છે એના વિશેની મારાથી જેટલી પણ હિસ્ટ્રી થાય એટલી કહેલી છે અને એમાં ઘણી કદાચ કંઈ ભૂલ હોય તો સાહેબ માફ કરજો, કારણ કે યાર જીભ છે સાહેબ. અને દોસ્તો, બીજું કે આજે જે અમે વિડીયો બનાવ્યો હતો સાહેબ, એક દેશની સેવા માટેનો વિડીયો હતો. દેશની સેવા લોકો આવી રીતના કરતા હોય છે સાહેબ, ભૂખ્યાને ભોજન આપવું એ તો ભગવાન એમાં રાજી થતો હોય, પણ એક દેશની સેવા પણ મળતી હોય છે સાહેબ. કોઈ પણ આપણા દેશનું ભૂખો સોઈ ન જાય ને સાહેબ, ઉઠે નહીં ભૂખો, એવી લોકોની જે ઈચ્છા હોય છે એવા લોકોને મારા તો 100-100 સલામ છે. આવા દેશની અંદર અને આવા એક ગુજરાતની અંદર એટલા બધા લોકો છે કે સાહેબ ઘણા લોકો સેવા કરે છે, એક એવા બધા લોકો જે અને આવામાંથી કોક જ મેં થોડાક જ લીધા છે અને શક્ય હશે ને જેટલા પણ સેવા થશે ને સાહેબ, એવા ચોક્કસથી આવા સેવા કાર્ય કરવાવાળા લોકોને તમે વિડીયો બનાવશું જ અને આવી સેવા કરવા માટે તો લોકો તત્પર છે, તો સાહેબ હું આવા લોકોને તો હું 100-100 સલામ છે. અને આવા વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે તમે પણ જેટલી સેવા થાય એટલી સેવા કરો, તમારો જન્મદિવસ કંઈક આવા ભૂખ્યાને જમાડીને સેવા કરો તો સાહેબ મારો નાથ અને મારો જે ઉપરવાળો રાજી થશે સાહેબ, એની હું કલ્પના નહીં કરી શકું ને સાહેબ. તમને જે આનંદ આવશે સાહેબ, અત્યારના લોકો જે હું એનો વિરોધ નથી કરતો, પણ સાહેબ કેક ઉડાડીને સાહેબ જે એટલી બધી કેક ને લોકો નવડાવે છે સાહેબ, આપણી આ સંસ્કૃતિ છે સાહેબ. સુરતની અંદર આવું મેં એક છાપામાં વાંચ્યું હતું કે સાહેબ આ બર્થડે ઉજવવામાં લોકો એક્સિડન્ટ થઈ ગયું હતું સાહેબ, એવા ભાઈબંધ ઓફ થઈ ગયા હતા સાહેબ એક્સિડન્ટના કારણે, ભાગવાનથી છોકરાઓને ઓફ થઈ ગયા હતા સાહેબ. હવે આવા બર્થડે આપણે કેમ ઉજવાય સાહેબ? તમે જન્મદિવસ ઉજવો તો સાહેબ તમે આવી રીતના ઉજવી શકો છો, આવી રીતના લોકોને ખવડાવીને ઉજવજો સાહેબ, તમને બહુ જ મજા આવશે. આપણા ટીમની અંદર જે દર્શનભાઈ, જ્યારે એમનો જન્મદિવસ હતો ત્યારે તમને ખ્યાલ છે કે તાવો કર્યો હતો સાહેબ, લોકોને જમાડ્યા હતા સાહેબ, એને એ છે એમાં એ આનંદ આવે છે સાહેબ, તમે કલ્પના નહીં કરી શકો. હું એટલું જ કહીશ કે જેના પણ જન્મદિવસ હોય સાહેબ આવી રીતના ઉજવજો, તમને બહુ જ મજા આવશે અને એક અલગ જ ફીલ થશે કે ના ભાઈ જન્મદિવસ આવી રીતના જ ઉજવવો છે. અને હું પણ જે જન્મદિવસ ઉજવું છું સાહેબ, હું મારા ફ્રેન્ડ સાથે લોકોને જમવા જાય છે, મેં બહારે જમવાનું જ અમારે કરવાનું, બીજું કાંઈ કરતા નથી એમ, બસ આવી રીતના સરસ સરસ મજાના તમે બધા લોકો વિડીયો અમારા જોતા રહ્યો અને આવો સપોર્ટ અમને કરો.
કરતા રહ્યો એટલે લોકોને મજા આવે છે અને તમે તમારો સપોર્ટની અમને બહુ જરૂર છે એટલે આવી રીતના તમે અમને સપોર્ટ કરજો, અમને બહુ જ મજા આવે છે. સારું દોસ્તો, આપણે આવી રીતના કંઈક નવા વિડીયો લઈને જ આવશું અને તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે અને સબસ્ક્રાઈબ કરાવજો, લોકોને કોમેન્ટ કરાવજો. સારું દોસ્તો, જય માતાજી એન્ડ જય મોગલ અને જય હિન્દ. અને હા દોસ્તો, આજે અમે સુરેન્દ્રનગર પહોંચવાના છે, સવારથી અમે નીકળી ગયા છે અત્યારથી જ, એટલે આખા દિવસની અંદર જેટલા વિડીયો બનશે એટલા વિડીયો બનાવવા છે. સુરેન્દ્રનગરની અંદર શું શું ફેમસ છે ચોક્કસથી અમને કહેજો. અમે અમારું લિસ્ટ થોડુંક તૈયાર કર્યું છે પણ તોય છતાં આજે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો, સુરેન્દ્રનગરના હોય તો ચોક્કસથી અમને કોમેન્ટ કરજો. એટલે અમે આજે સુરેન્દ્રનગરની અંદર અમારે શું શું વસ્તુ બનાવી, ત્યાં શું શું વિડીયો બનાવવા જોઈએ એની ચોક્કસથી સરસ મજાની કોમેન્ટ કરજો. આજુબાજુમાં ક્યાંય સારી હોટલ હોય એના પણ અમને કોમેન્ટ કરજો, જેથી કરીને અમે ત્યાં પહોંચી જઈશું અને સુરેન્દ્રનગરની આજે મોજ લેવાની છે. અચાનક જ સુરેન્દ્રનગરની મોજ લઈ રહ્યા છે એટલે માફ કરજો, કારણ કે અમારી પાસે આજે સમય બહુ ઓછો હોવાના કારણે આજે સુરેન્દ્રનગર જવાના છે અને આખો દિવસ વિડીયો બનાવશું અને ત્યાં શું શું ફેમસ છે એટલે ચોક્કસથી સરસ મજાની કોમેન્ટ કરજો જ. એટલે આજે અમે સુરેન્દ્રનગરની અંદર મોજ લઈશું અને સુરેન્દ્રનગર વિડીયો ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે. સુરેન્દ્રનગરના વિડીયો જોવાનું ભૂલતા નહીં, સુરેન્દ્રનગરના હોય તો એ લોકોએ શેર કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે સુરેન્દ્રનગરની મોજ ટૂંક સમયમાં ચાલુ રહેવાની છે અને સુરતના વિડીયો પણ ચાલુ રહેશે, અમદાવાદના પણ ચાલુ રહેશે ને દરેક સિટીના વિડીયો ચાલુ જ રહેશે. પણ અત્યારે આજે અમે સુરેન્દ્રનગર જવાના છે એટલે ચોક્કસથી સરસ મજાની કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.